બાળ દોસ્તો, સ્વામિનારાયણ હાઈસ્કૂલ સેક્ટર 23 ગાંધીનગર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. બી એ પટેલ, આગળ આપણે બે રોલેટ એક્ટ અને જલિયાવાલા બાગનો હત્યાકાંડ બહુ અગત્યની ટૂંકનો તૈયાર કરવી, વારંવાર પરીક્ષામાં પણ પૂછાય એવી જ ટૂંકનો હવે અમે છે અસહકારનું આંદોલન, એ પણ બહુ અગત્યનો જ ટૂંકનો જ છે. એમાં શસ્ત્રોનો ઉપયોગ નથી. અસહકારનું આંદોલન એમાં શસ્ત્રો વગર આ આંદોલનની શરૂઆત થાય છે 1919માં. સૌ પ્રથમ હવે અસહકારનું આંદોલનમાં નાગપુરમાં અધિવેશનમાં બહાલી મેળવી અને હવે સ્વરાજ ગમે તેમ કરીને જોઈએ છીએ એ રીતે અસહકારનું આંદોલનમાં બહાલી મળ્યા પછી એને રચનાત્મક પાસુંની શરૂઆત કરી. એમાં રચનાત્મક પાસું અને ખંડાત્મક પાસું એના માધ્યમ દ્વારા કોઈ હથિયાર સિવાય આ લડત લડવાની છે અને અંગ્રેજો સામે આ રીતે ઝઝૂમવાનું છે. તો એની અંદર પહેલું અધિવેશનની બાલી મળ્યા પછી તરત જ હવે કરેંગે યા મરેંગે ગમે તેમ કરીને ભારતની આઝાદી મેળવવા માટે આ અસહકારનું આંદોલનની શરૂઆત થઈ અને એમાં હિન્દુઓને પહેલું જ હિન્દુ અને મુસ્લિમ એકતાને દ્રઢ બનાવી. એક હાથે તાળી ન પડે એટલે મને હિન્દુ અને મુસ્લિમ એક રહેશે તો આ રીતે ચળવળ આપણે અંગ્રેજોને દૂર કરી શકશું. સ્વદેશી વસ્તુ અપનાવવાની કે ભારતમાં મળતી વસ્તુ હોય એનું જ ખરીદી કરવાની, એ ચળવળ એનો આગ્રહ રાખવાનો, એટલે સ્વદેશી વસ્તુ અપનાવો અને પરદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવો, જેમ અત્યારે પણ ભારત અને ચીન વચ્ચે જે ચાલે છે એ રીતે આપણે સ્વદેશી વસ્તુઓનો આગ્રહ રાખવાનો. ઘરે ઘરે રેટિયા કાંતા કરવાના, ફરતા કરવાના, એટલે કાંતા કરવાના, એટલે લોકોને રોજીરોટી પણ મળે અને કાપડનો લાભ મળે. ટીળક ફંડમાં 1 કરોડ જેટલા રૂપિયા ભેગા કરવા, ખાદીનો પ્રચાર કરવાનો, સાથે સાથે ખાદીનો પ્રચાર કરવાનો, રેંટિયા ખાદી એટલે ખાદીનો પ્રચાર થાય, અસ્વસ્થતા નિવારણ, દારૂબંધી, દારૂની દુકાનો પેકેટિંગ કરવું બંધ કરાવી અને સાથે સાથે શિક્ષણનો સમાવેશ પણ કરવાનો. એટલે આ રચનાત્મક પાસું છે, રચના દ્વારા એને આ રીતે આગળ વધવાનું છે. હવે બીજું પાસું છે ખંડાત્મક પાસું, એટલે અંગ્રેજોના ખંડન કરીને આગળ વધવાનું, એટલે સરકારી નોકરીઓમાં કોઈ જવું નહીં. ભારતના લોકોએ એ રીતે આંદોલનમાં જોડાવાનું, ધારાસભાઓ, સરકારી શાળાઓ, કોલેજનો ત્યાગ કરવો, વિદ્યાર્થીઓએ શાળા કોલેજનો ત્યાગ કર્યો, સરકારી અદાલતનો ત્યાગ કરવામાં આવ્યો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે એમાં લોકોએ રાજીનામા આપી, ઘણા લોકોએ આ રીતે વિદેશી કાપડનો બહિષ્કાર કરવાનો, સરકારી સમારંભોનો અનાદર કરવાનો, ઇલકાબો આપવામાં ન હોય તો એનો પણ કાર્યક્રમમાં ભાગ લેવો નહીં અને આ રીતે આંદોલનને સફળ બનાવવા માટે જુદા જુદા સમારંભો એ પદવી માટે ત્યાગ કરવાનો, રાજીનામા આપવાનો, વિદ્યાર્થીઓએ અંગ્રેજી શાળાઓ છોડી દીધી અને આ રીતે ઠેર ઠેર વિદેશી કાપડની હોળી કરવામાં જોડાઈ ગયા, ટીળક ફંડમાં પણ ફાળા માટે જોડાઈ ગયા, સ્વદેશી વસ્તુ અપનાવવાની, ઠેર ઠેર એનો પ્રચાર કરવાનો, સ્વદેશી વસ્તુ અપનાવવાની, પરદેશી વસ્તુનો બહિષ્કાર કરવાનો અને આ રીતે શાળાના વિદ્યાર્થીઓ, આ રીતે દરેક કર્મચારી, નાનામાં નાના વર્ગના કર્મચારી, અધિકારીઓ, ગામડાના લોકો પણ આમાં આ રીતે જોડાઈ ગયા અને એનો પ્રચાર કરવાનો, હથિયાર વગર એનો બહિષ્કાર કરવાનો છે, શસ્ત્રો વગેરેનો. અને આ રીતે શાળા કોલેજમાં બહિષ્કાર થવાથી ઘણી વખત બાળકોનો અભ્યાસ ન બગડે એટલે એ વખતમાં પણ બિહાર, ગુજરાત જેવા વિદ્યાપીઠોની સ્થાપના પણ કરવામાં આવી. ટીળક ફંડમાં 1 કરોડના નાણાં એકઠા થયા, હિન્દુ મુસ્લિમ એકતા થઈ અને એમાં જમીનદારો, હિન્દુ જમીનદારો અને મુસ્લિમ જમીનદારો ખેડૂતોનો વચ્ચે જોરદાર બળવો થયો
અને અંગ્રેજોએ બળવાને દાબવા માટે ઘણો વિરોધ કર્યો પણ, અને આ આંદોલનને નિષ્ફળ બનાવવા માટે સરકારે દમન નીતિ ચાલુ કરી નો સહારો લીધો, લાઠીચાર્જ કર્યો, કોળીબારો કરવામાં આવ્યા, સામૂહિક ધરપકડો કરવામાં આવી, અત્યાચારો, હિન્દુ મુસ્લિમને તોડવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા, છતાં પણ એમને સફળતા મળી નહીં અને આંદોલન જોરદાર વેગથી આગળ વધી રહ્યું છે. ત્યાં એક બનાવ બની ગયો, ચોરાચોરીનો પ્રસંગ છે. ઉત્તર પ્રદેશનું ગોરખપુર ગામ જિલ્લામાં ચોરાચોરી ગામ છે. ગામની અંદર વાગોળમાં સરઘસ નીકળેલું. એ સરઘસની ના ઉપર અંગ્રેજ પોલીસોએ જોરદાર અત્યાચાર ચાલુ કરી દીધો, ગોળીબારો છોડવામાં આવ્યા. ત્યાં પોતાની પાસે જ્યાં સુધી ગોળી હતી ત્યાં સુધી ચાલુ રાખ્યો અને ગોળી પૂરી થતાં એ પોલીસ અફસરો બધા પોતાના થાણામાં ચાલ્યા ગયા અને પછી ઉશ્કેરાયેલું ટોળું એ પોલીસ ચોકીએ પહોંચ્યું અને આખું પોલીસ ચોકીને સળગાવ્યું અને એમાં 21 અંગ્રેજ અફસરો હતા એને જીવતા ને જીવતા બાળી મૂક્યા. આ વાતની ગાંધીજીને સમાચાર મળ્યા એટલે ગાંધીજીએ ને ઘણું બધું દુઃખ થયું, આઘાત લાગ્યો કે ભારતના લોકો જો સત્યાગ્રહનું જે શસ્ત્ર મૂકીને હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે અને આ રીતે એ અસહકારનું આંદોલન ગાંધીજીએ પાછું ખેંચ્યું, એનાથી લોકોમાં ઘણો બધો નિરાશા ફેલાવી અને આ રીતે અસહકારનું આંદોલન જે જોરદોર ચાલુ હતું એ મોફુક રહ્યું એટલે લોકોમાં નિરાશા. એટલે ઘણી વખત આ ચોરાચોરી પ્રસંગનો અને અસહકારનું આંદોલન પણ અગત્યનો પ્રશ્ન છે. એટલે આ રીતે ભલે અસહકારનું આંદોલન થયું એટલે લોકોની અંદર જે રચનાત્મક કાર્યકનો સ્થાપના સંઘર્ષની ભાવના પ્રબળ બની, લોકોમાં લાઠીને દંડ ખાવાની જેલમાં ભય દૂર થઈ ગયો, લોકોનો યુવાનો સ્ત્રીઓ રાષ્ટ્રીય સેવામાં આગળ વધી ગયા, શહેરના પૂરતા જ નહીં ગામડાના લોકો પણ આમાં જોડાયેલા. પણ આ રીતે અસહકારનું આંદોલન એ મોફુક રહેતા સાથે પણ હવે લોકોમાં જુસ્સો થોડો નબળો પડ્યો, છતાં પણ એના પછી એટલે આ ટૂંકનો પણ અગત્યની છે. હવે સ્વરાજ્ય પક્ષની સ્થાપના, એમાં સ્વરાજ્યને આઝાદી માટે મેળવવા માટે એની શરૂઆત કરવામાં આવેલી, એમાં સ્વરાજ્યની જે સૌ પ્રથમ પક્ષની સ્થાપના માટે ચિત્તરંજનદાસ મુનશી અને મોતીલાલ નહેરુએ સ્વરાજ પક્ષની સ્થાપના કરી છે અને આ ધારાસભામાં પ્રવેશી અને સરકારની અયોગ્ય નીતિનો વિરોધ કરવાનો હતો અને આ રીતે અને ગાંધીજીના જે અસ્પૃશ્યતા નિવારણ છે, હિન્દુ મુસ્લિમ એકતા, રેંટિયા કાપવાનું, નશાબંધી, આ બધો કાર્યક્રમો તો ચાલુ જ રહે અને આ રીતે આંદોલનને વેગ મળે એટલા માટે સૌ પ્રથમ સ્વરાજ્ય પ્રાપ્તિની વધુ નજીક લાવવા માટેના પક્ષને ખૂબ જ આગળ લઈ જવા માટે આની રચના હતી અને ધારાસભાઓમાં પ્રવેશ કરીને અંગ્રેજોને અયોગ્ય નીતિનો વિરોધ કરવાનો હતો. ધારાસભાઓની ચૂંટણીના સ્વરાજ પક્ષે ઊભા રહીને ઘણા વિસ્તારોમાં બહુમતી મળી, બંગાળમાં બહુમતી મળતાની સાથે જ એક મોટો મજબૂત પક્ષ તરીકે એને સ્થાન મેળવ્યું અને કેન્દ્રમાં ધારાસભામાં પક્ષની નેતા તરીકે મોતીલાલ નહેરુ અને ચિત્તરંજન દાસની વરણી કરવામાં આવી અને સરકારી જે અંગ્રેજો ખોટી રીતે હેરાન પરેશાન કરતા, ખોટો વહીવટ કરતા, એને સરકારી અંદાજપત્રો અને ખરડાઓને નામંજૂર કરીને અન્યાય નીતિનો વિરોધ કર્યો છે અને તેમજ પ્રજાના પ્રશ્નો તરફ સરકારને ધ્યાન આપવાની ફરજ પાડવામાં આવી. એટલે આમ જે સ્વરાજ પક્ષનું કાર્ય બહુ સબળ રહ્યું, આમ ધારાસભાઓમાં શિસ્તબદ્ધ કામગીરી બજાવી તેમજ લોકોની પદ્ધતિ અને આ રીતે બંધારણીય રીતે શાસન ચલાવવાની આ ક્ષમતા છે એવી બ્રિટિશ સરકારને પણ સાબિત કરી બતાવ્યું અને હિન્દના અને શિક્ષિત વર્ગના સ્વરાજ્ય પક્ષના આકર્ષણાય લોકો અને આ રીતે સ્વરાજ્ય પ્રાપ્તિ માટે ખૂબ જ સારું કામ કરી બતાવ્યું અને
અચ્છા અનુકજ, 1925માં અને આજે પક્ષનું જોરદાર કામ ચાલતું હતું અને આ રીતે સમાજની અંદર અંગ્રેજોને પણ આ રીતે બતાવી અને આગળ પણ 1925માં જૂન ચિત્તરંજન દાસનું અવસાન થયું એટલે આખો પક્ષ નબળો બની ગયો. એના પછી નેશનલ પાર્ટી નવો પક્ષ આવ્યા પછી એ પક્ષની કાર્યવાહી ઘટતી ગઈ, ઓસરી ગઈ અને આ રીતે ઉમેદવાર પરાજય સાંપડ્યો અને એમાં બિપિનચંદ્ર પાલ અને સુરેન્દ્ર બેનર્જીએ પણ એની આ પક્ષની કામગીરીની ટીકા પણ કરવામાં આવી છે. એટલે આ રીતે સમાજની અંદર આ રીતે પક્ષનું મહત્ત્વ રહ્યું છે. એટલે અસહકારનું આંદોલન, સ્વરાજ પક્ષની સ્થાપના, જલિયાવાલા બાગ, રોલેટ એક્ટ, આ બધા પ્રશ્નો બહુ અગત્યના છે. સ્વાધ્યાય લખવું અને પ્રશ્નો પણ તૈયાર કરવા. હવે પછી એની લડત માટે આગળના પાઠમાં આઝાદી તરફ પ્રયાણ કરવાનું છે મિત્રો, એ પછી આગળ જોઈશું.